नमस्ते मित्रों, आ वीडियो में तमारू स्वागत छे। आ वीडियो में आपने जे विषय पर चर्चा करवा जई रह्या छीए ते छे तत्वोना वर्गीकरणना प्रारंभिक प्रयत्नो। हालमा 118 तत्वो अपना माटे जाणीता छे अने आ तमाम तत्वोना जुदा जुदा गुणधर्मोनो अभ्यास करवो खूब ज मुश्किल छे। एटले बधा तत्वोने केटलाक समूहोमां आ रीते वर्गीकृत करेला छे जेथी एकज समूहना तत्वोमां समान गुणधर्मो होय। हवे आपणे समय समये तत्वोने वर्गीकृत करवा माटे करेला विभिन्न प्रयत्नोनो वर्णन करीशुं। ईस्वीसन 1870 मां जर्मन रसायण विज्ञानी जॉन वुल्फगैंग डोब्रेनरे समान गुणधर्मो धरावता तत्वोने जूथमां गोठवानो प्रयास कर्यो। तेओए त्रण त्रण तत्वोवाळा केटलाक समूहोनी पसंदगी करी अने ते समूहोने त्रिपुटी कह्या। डोब्रेनरे जणाव्युं हतुं के त्रिपुटीना त्रणेय तत्वोने तेमना परमाणु दळना चढ़ता क्रम में गोठववामां आवे त्यारे मध्यमां रहेला तत्वनुं परमाणवीय दळ अन्य बे तत्वोना परमाणवीय दळना लगभग सरेराश जेटलुं थाय छे। उदाहरण तरीके लिथियम एलाय सोडियम एने अने पोटेशियम के धरावता त्रिपुटी पर ध्यान आपो जेमनुं परमाणु दळ क्रमशः 6.9 23.0 અને 39.0 છે। લિથિયમ અને પોટેશિયમના પરમાણુ દળની સરેરાશ લગભગ સોડિયમ પરમાણુના દળ બરાબર છે। અહીં બતાવેલ સમૂહમાંથી તમે જ મેળવશો કે સમૂહ બી અને સમૂહ સી ડોબ્રેનરની ત્રિપુટી બનાવે છે। તે સમયે જાણીતા તત્વોમાં માત્ર ત્રણ જ ત્રિપુટીઓ જાણી શક્યા હતા તેથી ત્રિપુટીમાં વર્ગીકૃત કરવાની આ પદ્ધતિ સરળ ન રહી। ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડે જાણીતા તત્વોને પરમાણુવીય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા। તેમણે સૌથી ઓછા પરમાણુવીય દળ ધરાવતા તત્વથી શરૂઆત કરી તથા 56માં તત્વ થોરિયમ પર તેને પૂર્ણ કર્યું। તેમણે જોયું કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે। તેમણે તેમની તુલના સંગીતના સુરો સાથે કરી અને તેથી જ તેમણે અષ્ટકનો સિદ્ધાંત કહ્યો। એ ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ તરીકે જાણીતો છે। ન્યુલેન્ડના અષ્ટકમાં લિથિયમ અને સોડિયમના ગુણધર્મો સમાન હતા। સોડિયમ લિથિયમ પછીનું 8મું તત્વ છે। આ જ રીતે બેરિલિયમ અને મેગ્નેશિયમ એકબીજાને મળતા આવે છે। હવે આપણે ન્યુલેન્ડના અષ્ટક સિદ્ધાંતની ખામીઓ પર ચર્ચા કરીશું। એક, એવું જોવામાં આવ્યું કે અષ્ટકનો સિદ્ધાંત ફક્ત કેલ્શિયમ સુધી જ લાગતો હતો કારણ કે કેલ્શિયમ પછી દરેક 8મા તત્વોનો ગુણધર્મ પહેલા તત્વથી નથી મળતો। બે, ન્યુલેન્ડે કલ્પના કરી કે પ્રકૃતિમાં માત્ર 56 તત્વ હાજર છે તથા ભવિષ્યમાં કોઈ અન્ય તત્વ નથી મળતું, પરંતુ કેટલાક નવા તત્વો મળ્યા જેમના ગુણધર્મ અષ્ટક સિદ્ધાંત સાથે મળતા ન હતા। ત્રણ, આપણા કોષ્ટકમાં આ તત્વોને મર્જ કરવા માટે ન્યુલેન્ડે બે તત્વોને એકસાથે મૂકી દીધા હતા અને કેટલાક અસમાન તત્વોને એક સ્થાને મૂકી દીધા હતા। કોબાલ્ટ અને નિકલ સાથે છે તથા તેણે એકસાથે તે જ હરોળમાં રાખવામાં આવ્યા છે જેમાં ફ્લોરિન ક્લોરિન તેમજ બ્રોમિન છે, એટલે તેમના ગુણધર્મ તે બંને તત્વોથી અલગ છે। આયરનને કોબાલ્ટ તેમજ નિકલથી અલગ કરવામાં આવ્યો છે જ્યારે કે તેમના ગુણધર્મમાં સમાનતા હોય છે। ચાર, નોબેલ વાયુના સંશોધન બાદ અષ્ટકનો સિદ્ધાંત અપ્રાસંગિક થઈ ગયો। પાંચ, આ પ્રકારે ન્યુલેન્ડ અષ્ટક સિદ્ધાંત માત્ર હલકા તત્વો માટે જ યોગ્ય ઠર્યો।
आ चर्चा ने पूरी करता पहला आपणे जोई शकीए छीए के डोब्रेनरनी त्रिपुट्टी न्यूलेंडना अष्टकना स्तंभमां पण जोई शकीए छीए। जेम के न्यूलेंडना अष्टकना बीजा स्तंभमां लिथियम सोडियम अने पोटेशियम छे, जे डोब्रेननी त्रिपुट्टी पण छे। मित्रों आ वीडियो में आपणे तत्वोना वर्गीकरणना प्रारंभिक प्रयत्नोनो अभ्यास कर्यो। आगळना वीडियो में आपणे मेंडेलिफना आवर्त कोष्टक विषे जाणीशुं।